गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे धोरण 10 માં વિજ્ઞાનનું પ્રકરણ 15 આપણું પર્યાવરણ એનો એપિસોડ નંબર 4 જેમાં આજે આપણે જૈવિક વિસાલન વિશે અભ્યાસ કરીશું. આની પહેલા આપણે નિવસન તંત્ર, એના પ્રકારો, એના ઘટકો અને છેલ્લે આહાર શૃંખલા आहार जाळ विषे बात करेगी. आज आप जैविक विषालन एक एवी घटना है एना विषे अभ्यास करीशु. मित्रों, आप जोयुं के आहार श्रृंखला में एक पछी एक पोषक स्तर लगे उत्पादकों होय एनो उपभोगीओ करे, एटले के तृणाहारी प्राणियों खोराक तरीके उपयोग करे, पछी तृणाहारी मांसाहारी प्राणियों प्राथमिक कक्षाना द्वितीय कक्षाना मांसाहारी प्राणियों एम एक पछी एक खोराक पर सजीवो एक बीजा पर आधारित है अने आ रीते आहार श्रृंखला की रचना थी. हवे आ आहार श्रृंखला में पोषक तत्वों अने ऊर्जा नु एक चरण मांथी बीजा चरण में वहन थाय छे. तो आ जे पोषक द्रव्य एक स्तर मांथी बीजा स्तर में क्रमशः वहन पामे एनी साथे साथे केटला जैव अविघटनीय पदार्थ, जैव अविघटनीय એટલે બાયો નોન બાયોડિગ્રેડેબલ, આપણે આ શબ્દ સાંભળ્યો છે બાયોડિગ્રેડેબલ અને બાયો નોન ડિગ્રેડેબલ. આનો અર્થ શું એ હું તમને પહેલા સમજાવી દઉં, પછી આપણે આગળ જઈએ કે જૈવ અવિઘટનીય અને વિઘટનીય પદાર્થો કયા. વિઘટનીય પદાર્થો એટલે કે સજીવ માં રહેલા કાર્બનિક પદાર્થો, એ વનસ્પતિનો ભાગ હોય કે પ્રાણીનો ભાગ, થોડોક સમય જો એ મૃત અવસ્થામાં પડ્યા રહે તો બીજા વિઘટકો અને રૂપાંતરકો જેવા સજીવો, આપણે આગળ અભ્યાસ કર્યો બેક્ટેરિયા અને ફૂગ જેવા, એવા સજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને એનું વિઘટન કરીને કાર્બનિક જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ અકાર્બનિક પદાર્થોમાં એનું વિઘટન કરી દે છે. પણ કેટલાક પદાર્થો એવા છે કે જેમ કે પ્લાસ્ટિક છે કે બીજા કેમિકલ છે, રસાયણ છે, એવા બધા પદાર્થો છે એ એનું વિઘટન આ બેક્ટેરિયા કે ફૂગ દ્વારા એટલે કે વિઘટક દ્વારા થઈ શકતું નથી. એ પદાર્થો વર્ષો સુધી એમના એમ પૃથ્વી પર પડ્યા રહે છે, એ પછી જમીનની અંદર હોય, કોઈ સજીવની અંદર હોય, તો આવા જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય. એટલે એવા પદાર્થો કે જેનું વિઘટન થઈ શકતું નથી, એવા પદાર્થો પણ સજીવોની અંદર એના ખોરાકની સાથે સાથે વહન પામે છે. અને એ જૈવ અવિઘટનીય પદાર્થો કયા હોઈ શકે, જેમ કે આપણે કોઈ ખેતરમાં પાક લઈએ તો એની અંદર કીટકોના નાશ માટે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ, પાકની ગુણવત્તા વધારવા માટે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, કેટલાક રસાયણોનો છંટકાવ કરીએ છીએ, તો આ બધા પદાર્થો છે એ બધા જૈવ અવિઘટનીય પદાર્થો છે. એટલે જ્યારે આપણે અનાજ પાકે છે, જો એના દાણા હોય, ફળ, શાકભાજી, એ બધાની અંદર જ્યારે આપણે એ ખોરાકમાં અમે ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે, ત્યારે એ બધા પદાર્થો અનાજની સાથે સાથે, ફળ શાકભાજીની સાથે સાથે જે તે પ્રાણીઓના શરીરમાં પણ પ્રવેશે. ધારો કે તૃણાહારી પ્રાણી છે, એ વનસ્પતિનો કે અનાજનો કે ફળ શાકભાજી કે પાંદડા, વનસ્પતિના પાંદડા બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે એના શરીરમાં એ જૈવ અવિઘટનીય પદાર્થો એટલે કે જંતુનાશકો, ખાતરો આ બધા પ્રવેશ પામે. હવે શું થાય કે એના શરીરમાં એનો જથ્થો એમને એમ પડ્યો હોય, મતલબ એ વિઘટન પામતો નથી અને શરીરમાંથી નિકાલ પણ પામતો નથી. સૌથી મોટી ખતરાની બાબત એ છે કે એના શરીરમાં એ સંગ્રહ હોય છે. આપણે ન પચેલો ખોરાક હોય તો મળ દ્વારા બહાર નીકળી જાય, પણ આ જે પદાર્થો છે જંતુનાશકો ને રસાયણો આ બધા પદાર્થો એના શરીરમાંથી નીકળતા નથી, એના શરીરમાં સંગ્રહ પામે છે, સ્ટોર થાય છે. જેથી કરીને શું થાય, જ્યારે બીજો આપણે બીજા આવા જેમ જેમ રોજ બરોજ આપણે ખોરાક ખાતા જઈએ એમ એમ ખોરાકની સાથે સાથે આવા જંતુનાશકો
दिवस जाए समय जता आज जंतुनाशको अथवा तो जैव अविघटनीय पदार्थों की मात्रा के बढ़ती जैसे बढ़ती जवा एक समय एवो आए कि एना शरीर में आ बदा पदार्थों की मात्रा एटली बड़ी बढ़ी जाए कि एनी झेरी असर एक सजीव पर देखावा लगे अने ए जे झेरी असर थाय छे एने जे नुकसान थाय छे ए असर ने आपणे जैविक विषालन कहे छे એટલે કે જે બરાબર જૈવિક વિષાલન કહે છે હવે સૌથી જોવાની વાત એ છે કે મનુષ્ય છે એ આહાર શૃંખલાના સૌથી ટોચના સ્થાને છે બરાબર સૌથી ટોચના સ્થાને એટલે કે આ બધા જ મતલબ તૃણાહારી પ્રાણીઓ છે ઉત્પાદક આપણે બધું જ કહીએ છીએ આપણે મિશ્રાહારી પ્રાણીઓ છે એટલે પ્રાણીઓના દૂધ દૂધની બનાવટોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ તૃણાહારી પ્રાણી આપણે ધારો કે માંસ ન ખાતા હોઈએ આપણે કહીએ કે આપણે જો ભાઈ વેજીટેરિયન છીએ આપણે તો ખાલી વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ પણ એવું નથી આપણે પ્રાણીઓની જે પ્રોડક્ટ છે મતલબ પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ જેમ કે દૂધ અને દૂધની બનાવટોનો આપણે ઉપયોગ કરીએ છીએ કેટલાક સજીવ કેટલાક મનુષ્ય એવા કે માંસનો પણ ઉપયોગ કરે છે પ્રાણીઓના ખોરાક તરીકે તો આ બધામાંથી થોડા થોડા માત્રામાં આ બધા જૈવ અવિઘટનીય પદાર્થો છેલ્લે મનુષ્યમાં સંગ્રહ વધારે પામે છે એટલે કે મનુષ્ય જ્યારે ટોચના સ્થાને હોય ત્યારે સૌથી વધુ માત્રા આ બધા જૈવ અવિઘટનીય પદાર્થોની મનુષ્યની અંદર વધારે હોય છે કહેવાય છે કે બાળક જન્મે અને જ્યારે માતા એને દૂધ પીવડાવે છે એ દૂધ પીતા બાળકની અંદર પણ આવા જંતુનાશકોનું પ્રમાણ મળી આવે છે તો એની અંદર એટલે કે તાજા જન્મેલા બાળકની અંદર પણ આવા જંતુનાશકોનું પ્રમાણ મળી આવે એના શરીરમાં ક્યાંથી આવ્યું એના માતાના દૂધમાંથી માતાના દૂધમાંથી ક્યાંથી આવ્યું તો એની એને અત્યાર સુધી જે ખોરાક ખાધો છે એ ખોરાકની અંદર એ જૈવિક જૈવ અવિઘટનીય પદાર્થો એના શરીરમાં જે સંગ્રહ પામેલા હતા એના એ માતા દ્વારા બાળકમાં આવે છે તો મિત્રો આ જૈવિક વિષાલનની ઘટના છે એને આપણે એક ઉદાહરણથી સમજીએ જો અહીંયા આપણે એક જંતુનાશક લીધું છે ડીડીટી બરાબર જે અત્યારે ડીડીટી ઉપર તો બેન કરી દેવામાં આવ્યું છે કે એટલું બધું ખતરનાક છે કે એને બિલકુલ એનું શું કહેવાય ગવર્મેન્ટે એની પર બેન લગાવી દીધું એટલે કે એનું ઉત્પાદન બંધ કરાવી દીધું છે હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે જુઓ કે સપોઝ ડીડીટીની માત્રા પાણીમાં ડીડીટી કેવી રીતે આવ્યું કે આપણે કોઈ છોડ પર કેવી રીતે છંટકાવ કર્યો તો વરસાદ પડે એની પર તો વરસાદમાંથી એ ડીડીટી પાણીમાં દ્રાવે છે એટલે પાણીમાંથી એ ઓગળી જાય પાણીમાં અને એ પાણી પછી કોઈ નદી નાળા કે એવા નદી કે તળાવમાં વહન પામે વરસાદ પડે એટલે આપણે પાણી છે ને બધું વધારાનું પાણી વહીને ક્યાં જાય નદીઓ કે તળાવમાં ભરાય તો સમજી લો કે એક તળાવમાં આ રીતે ડીડીટી આવે અને થોડું ઘણું જમીનમાં ઉતરી જાય તો જમીનમાં પણ સપોઝ અહીંયા પાણીમાં આવ્યું તો પાણીમાં એની માત્રા 0.000003 એટલે કે 5 × 0 = 3 એટલે કે 3/10,00,000 એટલે કેટલું ઓછું કહેવાય સમજો 3/10,00,000 એટલે ઘણું ઓછી માત્રા થઈ અને પીપીએમ એટલે શું છે પાર્ટ્સ પર મિલિયન મિલિયન એટલે 10,00,000 10,00,000 નો ત્રીજો ભાગ આટલું ઓછી માત્રા પાણીમાં હતી ડીડીટી બરાબર છે હવે એ પાણીનો ની અંદર વનસ્પતિઓ હોય છે તો એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કોણ પ્રાણી પ્લવકો પ્લવકો એટલે કે નાના નાના એવા જંતુઓ કે જે વનસ્પતિ ઉપર આધારિત છે ખોરાક માટે નાની નાની વનસ્પતિના પાંદડા કેવી રીતે ખાય તો આ જે પ્રાણી પ્લવકોમાં એની માત્રા વધીને આટલી થઈ 0.04 પાર્ટ
જે દવાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ માછલીમાં એનું પ્રમાણ 0.5 પીપીએમ જોવા મળે પાર્ટસ પર મિલિયન એટલે કે 5 છેદમાં 10 એટલે આનું આનામાં 10% વધી ગયું બરાબર છે નાની માછલીમાં જંતુનાશકનું પ્રમાણ 0.5 થઈ ગયું ત્યારબાદ એ નાની માછલીનો ખોરાક તરીકે મોટી માછલી ઉપયોગ કરે છે તો એની અંદર 2 પીપીએમ થયું મતલબ કે ફરીથી એ 10% વધી ગયું હવે એના કરતા આ જે મોટી માછલી છે એને ખાતા પક્ષીઓ આ પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓ આ પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે આ માછલીઓનો તો એની અંદર આ 25 પીપીએમ જેટલું પ્રમાણ ડીડીટીનું જોવા મળ્યું અને જે એના માટે ખૂબ જ ઝેરી હતું અને જેના કારણે એની એક ઘણા બધા પક્ષીઓ આવા મૃત્યુ પામ્યા તો આ જે છે એ જૈવિક વિસર્જનની ઘટના તમે એક ઉદાહરણ સાથે જોઈ કે કેટલું બધું ખતરનાક છે અને વિચાર કરો મનુષ્ય માટે તો એ કેટલું બધું ખતરનાક હોય કારણ કે મનુષ્ય તો માછલી પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે પક્ષીઓનો ના ઈંડા છે આ એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને દિવસ જાય આપણે ખેતીની અંદર જંતુનાશકો અને ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ ખાતરોનો ઉપયોગ ખૂબ જ વધવા માંડ્યો છે જેના કારણે ગુણવત્તા પાકની સુધરે છે પણ એ પાકની સાથે સાથે આવા બધા જૈવ અવિઘટનીય પદાર્થો આપણા શરીરમાં એની માત્રા વધતી જ જાય છે અને જેના કારણે આ જૈવિક વિસર્જનની ઘટના મનુષ્યમાં સૌથી વધારે જોવા મળે છે મિત્રો તમને ગુણવત્તામાં હું બે પ્રશ્નો આપીશ એક પ્રશ્ન છે કે જૈવિક વિસર્જન વિશે નોંધ લખો જો શક્ય હોય તો તમે આ ઉદાહરણ સાથે સમજાવો મારા બોર્ડ પર તમને દેખાઈ રહ્યું છે કદાચ ટેક્સ્ટબુકમાં ના હોય તો તમે આ તમારી નોટ્સમાં આ ઉદાહરણ સાથે જૈવિક વિસર્જનની નોંધ લખજો બીજો પ્રશ્ન એ જેની હું ચર્ચા થોડી કરી દઉં કે અત્યારના સમયમાં જંતુનાશકો તમારી પ્રવૃત્તિ 15.3 પેજ નંબર છે 260 એની પર એક પ્રવૃત્તિ આપી છે એના પરથી તમને એક પ્રશ્ન આપું છું કે કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ મુકાવવો જોઈએ ચર્ચા કરો અથવા તો તમે કારણ આપો કે પ્રતિબંધ કેમ મુકાવવો